સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી જઈએ, અંતરનો કુસંગ, બહારનો કુસંગ, સત્સંગમાં કુસંગ, એને ઓળખીને તેનો ત્યાગ કરવો ઝેર છે. જેને આપણે અડવાય મન ના થાય. અમારે કોલેજમાં કોમન રૂમમાં ત્યાં બધા ભેગા થાય, ત્યાં એક જણે કોકોકોલાની બોટલ મૂકેલી, પણ નીચે લખેલું પોઈઝન. તો બધા જે હોય એ જોઈને તરત પાછા વળે, પણ ઓલા જેને મૂકેલી બોટલ એ તો ગડગડાઈ ગયો, કેમ કે એને તો ખબર હતી કે ઝેર નથી આ, પણ ટૂંકમાં કેટલી બધી બીક લાગે. પોઈઝન લખેલું એ મોત આવ્યું મર્યા. એ રીતે સ્વામીએ કહ્યું કે અંતરનો કુસંગ, બહારનો કુસંગ, ને સત્સંગનો કુસંગ, એને ઓળખી તેનો ત્યાગ કરો. તે અંતરનો કુસંગ જે મનમાં ભૂંડાઘાટ થાય, મનમાં ભૂંડાઘાટ થયા જ કરે, એ અંતરનો કુસંગ. અને સત્સંગનો કુસંગ એ લોક ભોગને પક્ષ, તે પક્ષે કહીને આચાર્યનું, મંદિરનું, કોઠારનું ને મોટા સાધુનું ઘસાતું બોલે. સત્સંગમાં કુસંગ જે અભાવ ગુણમાં જ એ વાત કરે, અને પક્ષે ગઈને આચાર્યનું, મંદિરનું, કોઠાનું અને મોટા સાધુનું ઘસાતું બોલે. એ બધા ભગવાનના માણસો છે, એનું ઘસાતું બોલે એ ક્યાંનું ન્યાય. ત્યારે કોકે પૂછવું જોઈએ, એ થઈ ગયું હોય તે કેમ ટળે? હવે દ્રોહ કર્યો હોય, અભાવ ગુણ લીધો હોય, બધી અવરાઈ કરી હોય, એ થઈ ગયું, હવે એનું કેમ કરવું? સ્વામી કહ્યું કે ત્યારે કોકે પૂછ્યું, એ થઈ ગયું હોય તે કેમ ટળે? એટલે સ્વામી કહે, એ તો મોટા સાધુનો વિશ્વાસ હોય, મોટા સાધુનો વિશ્વાસ હોય, એકાંતિકનો વિશ્વાસ હોય, એ ભગવાન જેવા છે, ને ભગવાન જેવા છે, ને ભગવાનની પેઠે અંતરજામી છે, તે જાણે છે, તે જાણે પણ કહેતા નથી. એમ જાણે તો ટળે, બધું જાણે છે મોટા સાધુ, પણ કહેતા નથી. ભેંસ આગળ ભાગવત હું કહી કહીને કંઈ ગમ પડે નહીં, એને શું કહેવું? એટલે 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 નથી કહેતા, નથી કહેતા. એનું કારણ, તમે બધા ખરેખર આ મોક્ષ હો તો કહે, પણ બાકી બીજા તો ટાળે. એ તો મોટા સાધુ વિશ્વાસ હોય, એ ભગવાન જેવા છે, ભગવાન એટલે બધું આવી ગયું, ને ભગવાનની પેઠે અંતરજામી છે, ભગવાનની પેઠે અંતર્યામી છે, તે જાણે છે, બધું જાણે છે, પણ કહેતા નથી. એમ જાણે તો ટળે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. એક સાધુએ પ્રસાદી ખાધી, તે સારું પંક્તિ બહાર
કાઢીને કંઈ પ્રસાદી જમી ગયા છે ખાધી એ પંક્તિ બહાર કાઢે. પછી એ ખરી ભક્તે મહારાજ આગળ કહ્યું કે કુરાનમાં લખ્યું છે જે ખુદા સવારના પોરમાં સાત પડાવે છે, જે કોઈ ગુનેગાર છે તો છોડી મૂકીએ એમ કહ્યું. ત્યારે મહારાજ કે એ વાત સાચી. પછી હાથ જોડીને બોલ્યા છે, પછી હાથ જોડીને બોલ્યા, સાધુ દીન થઈ ગયા એટલે તે ઉપર રાજી થઈ ગયા. એટલે દીન થાવ એ તો સારું કરવા જ ઊભા છે, બધાનું સારું કરે, કોઈનું બગાડે નહીં. યોગી બાબા કહેતા ભગવાન સૌનું ભલું કરો, ગમે હોય એનું ભલું થાય એ રીતે કરતા. એટલે એ તો ઊભા જ છે, સારું કરવા જ ઊભા છે. તમે ગમે એટલી અવરાઈ કરો તોય સારું કરવા ઊભા જ છે, તો સારું કરવા જ ઊભા છે. પછી બોલ્યા કે તારે માફ કરજો, કહેશો એમ કરવું છે. પાછા વરી ગયા અને સવરાઈમાં ભાગ લીધો. તમે માફ કરજો ને કહેશો એમ કરવું છે, ને તમને રાજી કરાશે. મૂળ બીજું કંઈ નહીં, તમને રાજી કર. તમે એવા સમર્થ છો, ભગવાન જેવા છો, બધું થઈ નાખે. એને સ્વામી કહ્યું કે તમને રાજી કરવા છે, એમાં બધું આવી ગયું. જો આ બધા સત્સંગ દીક્ષા ગ્રંથ બધા મોટા મોટા કંઈ થઈ શકે નહીં, ખરેખર થઈ શકે નહીં એવા પણ કર્યા છે. એનું કારણ રાજી કરવા છે, રાજીપાનું નિશાન. તે રૂડું થાય તે મને કહેજો. પછી કે ઠીક, ભજન કરવા માંડો. જુઓ ને, મારે ચેલા છે, પગદામે એમ છે, ઢોલીઓ છે, ગાદલાને ખાધું છે, જે હું કહું તે તરત કહી દે એમ છે. બધું સ્વામી તો બધું થઈ જાય એમ છે. ભજન કરવા એ મારે ચેલા છે સ્વામી કહ્યું કે પગદામે એમ છે, પગદામે એમ છે, ઢોલીઓ છે, ગાદલાને ખાધાનું છે, ને જે હું કહું તે તરત કહી દે એમ છે. તરત ઇન્સ્ટન્ટ આમ ફટાકડા. પણ હું જે કરું તે કોઈને ના કરવાનું કહે, કહું તો મનાય નહીં ને સૌ કરે. જો આચરણ તમે ધર્મની પાળતા હોય તો બીજા માને, તમે પાળતા જ ના હોય તો કોણ મને? તું પાર એમ કહે, તું પાર. અને બધી બાબતમાં જે મહારાજ સાધુને વર્તનની વાત કરી, કેટલી વાર કહી છે વર્તન રાખજો, શુદ્ધ વર્તન રાખજો તો બધું થશે. તમને કાંઈ ના આવડતું હોય પણ તમે બધાથી આગળ ધરી દીધી. સ્વામી ટૂંકમાં કહ્યું કે જો હું કરવા લાગું, બધું ખાવા પીવા લાગું અને પછી કહું, કહેવાને સમર્થ છે પણ કે કોઈ માને નહીં. તે લખ્યું છે જે ઋષભદેવ ભગવાન શિક્ષાને અર્થે સિદ્ધિઓને ન ગ્રહણ કરતા. એમને તો સિદ્ધ જ્ઞાન સિદ્ધિ શિક્ષાને અર્થે સિદ્ધિઓ ન ગ્રહણ કરતા, કે જો પોતે ભોગવવા લાગે તો કોઈ, તમે ગમે એટલું કહો તો
કોઈ માને નહીં. એમાં એમ જ થાય કે આ ગુરુ કરે છે, કંઈક હશે તો ખરું, એટલે ગુરુ કરે નહીં એ રીતે તર્ક કાઢીને પણ ભોગવે. વેદાંત સાંઈ મહારાજની જય.